એમને ખબર પડી નાઇન્ટી વનમાં એવી પરિસ્થિતિ હતી કે ફોરેન રિઝર્વ તળિયે હતું ભારતનું કોમર્સ લાઇનમાં ઊંડા ઉતર્યા છો તમને એ વખતે એવી પરિસ્થિતિ હતી કોમ ફોરેન એક્સચેન્જ છે ને આમ તળીએ ફોરેક્સ એકદમ તળિયે હતું અને બેડલી ઇન નીડ હતી પછી આખું મનમોહનસિંહે આખા વેવસ બદલ્યા અને ફોરેન એક્સચેન્જ નવા આવે એ માટેના આખા પગલાંઓ લીધા કેટલાક ઉદારીકરણના વૈશ્વિકરણના એ પગલાં એમણે લીધા એ વખતે એકદમ મોટા પાયે ત્રીસ ચાલીસ જગ્યાએ મોટા મોટા એટલે તમે કલ્પના ન કરો આજે આખું જે આખું સેટઅપ છે ને આપણું આ આખા સેટઅપ આખા કેમ્પસ કરતાં મોટા એવા મોટા બેટર એવા મોટા કતલખાના હન્ડ્રેડ પર્સન્ટ એક્સપોર્ટ ઓરિયન્ટેડ જો સ્થપાય અને એનું ટોટલ મીટ બીફ જે બધું એક્સપોર્ટ જ થાય તો ફોરેન એક્સચેન્જ સારું આવે કારણ કે ભારત પાસે ચિક્કાર પ્રમાણમાં કેટલ વેલ છે એવી એમને ગણતરી હતી અને ઇફ વી એક્સપોર્ટ ધ બીફ તો આપણને ઘણું મળે તો ફોરેન એક્સચેન્જ સારું આવે એ માટે ત્રીસ ચાલીસ જગ્યાએ આવી પ્રપોઝલો ભલે પાસ થતી એ માટે એક્સપોર્ટ ઓરિએન્ટેડ સ્પેશિયલ સ્લોટર હાઉસ માટે જબરજસ્ત ઊંચા ઇન્સેન્ટીવ રાખ્યા એકદમ નજીવા રેટ પર વીજળી પાણી બધી સવલત જગ્યા બધું આપવાનું દેવાર પ્રમોટિંગ સ્લોટર દેવાર પ્રમોટિંગ કારણ કે ઈગરલી મળે છે કંઈક અને એ રીતે સ્લોટર પર્પઝ માટે આ બધું ખુલ્લું મૂક્યું કે આ આપણે મૂકી દઈએ એના આધાર પર આ કતલખાનાઓ સ્થપાય અને એ વખતે ભીવંડીની અંદર એક જબરજસ્ત મોટું કતલખાનું હન્ડ્રેડ પર્સન્ટ એક્સપોર્ટ ઓરિએન્ટેડ સ્થાપવા માટે જગ્યા એકવાયર કરી દુબઈ બેસ્ટ કંપની હતી મેસર્સ અલ એક્સપોર્ટ લિમિટેડ એ લોકોએ ત્યાં આગળ જગ્યા એકવાર કરી અને ભીવંડીમાખું કારખાનું નાખ્યું કતલખાનું એમનું લોકલ પબ્લિકનો પ્રચંડ વિરોધ વિરોધ એટલે આમ દેખાદેખી થઈ ગઈને મારામારી થઈ જાય એટલો બધો વિરોધ પબ્લિક પ્રોટેસ્ટ એટલે હદ સુધીની આવી ગઈ કારણ કે આજુબાજુમાં વાતાવરણ જે પછી બગડે ને એના કારણે એટલો પ્રચંડ વિરોધ છેલ્લે પોલીસે આવીને ફાયરિંગ કરવું પડ્યું ને નિરઅરાધી ચાર પાંચ જણા મરી ગયા ગોળી વાગવાથી એટલી ધમાલ બોલી ગઈ છેલ્લે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એમને ઓર્ડર કર્યો કે વેકેટ ધ પ્લેસ તમે બીજે જતા રહો મહારાષ્ટ્રમાં કોઈ ખૂણામાં તમને જગ્યા નથી મળવાની એ લોકોને સેન્કશન થયેલું હોય પછી તમે ના પાડો મહારાષ્ટ્ર ગવર્મેન્ટની સામે બહારના આ અલકબીર એક્સપોર્ટ લિમિટેડ કોર્ટમાં ગયા કે આ લોકો અમને બહાર ન કાઢી શકે કોર્ટમાં મહારાષ્ટ્ર ગવર્મેન્ટે રજૂઆત કરી કે પરિસ્થિતિ કાબૂ બહાર છે પબ્લિક લો એન્ડ ઓર્ડરને બધું મેન્ટેન કરવા માટે અમારે સ્ટેપ્સ લેવા પડે એમ છે એમની આર્ગ્યુમેન્ટ્સ અપેલ થઈ અને એ લોકોને કહી દીધું કાલ કબીરને તમે નીકળો મહારાષ્ટ્રની માર મહારાષ્ટ્રમાં સંભવિત નથી કે તમે કતલખાનું નાખી શકો કોર્ટે પણ આ જ કીધું છેલ્લે ત્યાંથી નીકળ્યા અને પછી હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં હૈદરાબાદમાં મેડક જિલ્લામાં ત્યાં આગળ છે એક પહોંચ્યા રુદ્રારમ નામનું ગામ છે રુદ્રારમ વિલેજની ચાલીસેક કિલોમીટર હૈદરાબાદથી ત્યાં રુદ્રારમ પાસે ત્યાં એમણે આખું મોટી જગ્યા એક્વાયર કરીને ત્યાં આખો પ્લાન્ટ નાખ્યો હંડ્રેડ પર્સન્ટ એક્સપોર્ટ ઓરિયન્ટેડ રોજની ત્રણ હજાર ભેંસો કાપી શકે એવી અલ્ટ્રા મિકેનાઇઝ્ડ તમને છે ને નીચે લોહીના ટીપા પડેલા ન દેખાય આમ અહીંથી ભેંસ નીકળે ને ત્યાંથી પેકેટ બહાર નીકળે એવી વ્યવસ્થા સાથે એવું મિકેનિઝમ ગોઠવીને કરેલું તમે કંપારી છૂટી જાય ને અને જેટલું મિકેનિઝમ વધારે એટલી એની કાપવાની સ્પીડ વધારે હોય મોટા વોલ્યુમમાં કરી શકે કામ મિકેનાઇઝ હતું એટલે અને જબરજસ્ત મોટી જગ્યા મોટી મોટી દિવાલો અંદર શું ચાલે છે ખબર પણ ન પડે તમને ત્યાં પણ પબ્લિક પ્રોટેસ્ટ બહુ હતો ખબર પડી એટલે અરવિંદભાઈ કે આમ કેમ ચાલે તો એક આવશે એટલે એક્સપોર્ટ ઓર બીજા કેટલાય આવશે એટલે એની સામે કેસ થવો જોઈએ એટલે ખબર નહીં એમની પાસે કેટલા શિંગડા હતા બધા જ ભરાવતા હતા એને ખ્યાલ નથી ગભરાતા જ નહોતા અમને આ બધા કેસમાં અમે છે ને આમ બહુ અંદરથી નસીબદાર માનીએ છીએ જાતને અમે એમ છે ને આમ સાથે બેસીને જોતા એમને લડતા અમે જોતા એમનો આનંદ કારણ કે એ વખતે છે ને અમે સંપર્કમાં રોજ અમારી બેઠક આ કાલે આ મૂકવાનું છે પછી આ બપોરે આવીને કે આજે આમ થયું કોર્ટમાં કાલે આ રજૂ કરવાનું છે પછી આવીને કહે કે ગુરુવારે આમ નૈયાર કરેલું આપણે શનિ રવિમાં તૈયારી કરી દઈશું કોર્ટમાં આપણે આ રજૂ કરવાનું છે એ પછી આ રજૂ કર્યા પછી આ આવી આર્ગ્યુમેન્ટ થઈ બધી રૂબરૂ રૂબરૂ આમ વાતો થાય એટલું શેરિંગ છે એટલો આનંદ આવતો એમનો જે આનંદ હતો ને અને એક ચુકાદો હાથમાં આવે ને એમનો જે આનંદ હોય એટલા બધા હરક ઘેલા બને એમના શબ્દો હતા યુરેકા યુરેકા શબ્દ તમે સાંભળ્યું યુરેકા આર્કીમિડિસનો શબ્દ છે આર્કીમિડિસ એ થિયરી ગોતી આખી એ ટબમાં પડ્યો અને પાણી બહાર નીકળ્યું અને પછી એને થિયરી શોધી કે જેટલું વજન અંદર જાય એટલા વજનનું પાણી બહાર નીકળે આ આખી આર્કિમિડિસ થિયરી અને યુરેકા 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 દોડતો દોડતો એમને બહાર નીકળી ગયો તો ખબર છે આ કપડાં ભૂલી ગયો હતો એ યુરેકા યુરેકા એટલે ગોટ ઇટ ગોટ ઇટ ગોટ ઇટ અર્થ આ થાય અને જ્યારે અમે કેટલી વાર આ શબ્દો સાંભળ્યા જેમના મોડે આમ ઉપાશ્રયમાં એન્ટર થાય ને યુરેકા યુરેકા આ એમનો શબ્દ હતો આમ આમ યુરેકા યુરેકા બોલતા બોલતા અંદર આવે આપણે સમજી લેવાનું કે કાલે કંઈક સારું થયું છે યુરેકા યુરેકા અને પછી કે મેં કીધું હતું અનંત તીર્થંકરોનું પુણ્ય આપણી સાથે છે કંઈ ન થાય કંઈ ન થાય બસ એટલું બધું આમ આનંદ આનંદ અંદરથી હોય કાયમ માટે આ બોલતા કે આપણે ખાતરી હતી કે આપણે ન અટકાવી શકે કોઈ અનાત્મવાદી બળો છે આ આપણે ન અટકાવી શકે આપણી સાથે અનંતતા તીર્થંકરોનું પુણ્યબળ અને કરુણાનું બળ છે આપણે કોઈ અટકાવી ન શકે આ બધી પાશ્વી તાકાતો છે આપણી પાસે સાત્વિક તાકાત છે આપણે કોઈ અટકાવી ન શકે એટલા બળવાન સાથે મિજાજ સાથે અંદર જતા અને ગમે તેની સામે આ બધા એવા મોટા માથા તમે એની સામે વિચાર ન કરી શકો આપણે પટાવાળા ન સામે આપણી ઓકાત શું હેસિયત શું આની સામે લડત ચલાવવાની જે હોય તે હું ભગવાનના શાસનનો સપૂત છું પણ તમને કોણે કીધું છે ને આપણે ચોખ્ખી ભાષામાં તો ત્યાં સુધી કે આપણે કઈ એવી ભાંગ ખાધી છે કે ભાઈ બધા જીવોને આપણે બચાવવા પણ આપણે એમ કહી શકાય ખરાબ શબ્દોમાં કે ભાંગ ખાધી હતી જાણે એમણે જાણે કે શપથ લીધા હતા કે મારું ચાલશે ત્યાં સુધી હું એકે જીવને મરવા નહીં દઉં એ એ તો જાણે છે ને એ રીતે આમ જાણે આમ જન્મ્યા ત્યારે જ હું અરવિંદ મણિલાલ પારેખ ઈશ્વરની સાક્ષીએ શપથ લઉં છું કે બોલ્યા જ હશે જીવ તો છું ત્યાં સુધી મારા હાજરીમાં એક પણ જીવ નિરપરાધીને મરવા નહીં દઉં આમ જાણે શપથ લીધા હોય ને જીવ દયા જાગીરદાર બહેને આવ્યા હોય એ રીતે નીચે ઉતરેલા હતા એવું એમનું અંદરનું તંત્ર અને બધે લડ્યા અલકબીરની સામે પડી ગયા અલ મેસર્સ એક્સપોર્ટ લિમિટે આની સામે પડવું એટલે અને એ વખતે મોટા ટોચના વકીલો મૂક્યા બધી રજૂઆતો કરી સુપ્રીમમાં કેસ ચાલ્યો અને સુપ્રીમમાં કેસ વખતે એમણે રજૂઆતો કરીને એમાં એમણે બધું મૂક્યું કે આટલું બધું કેટલ ડિપ્લિશન થશે ભેંસોની સંખ્યા આટલી ઘટી જશે દૂધની એક્યુ શોર્ટેજ થશે બધું મૂક્યું અલ કબીરવાળાની સાથે આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે પણ રિજોઇન્ડર ફાઇલ કર્યું અને એ લોકોએ એવી રજૂઆત કરી કે અમે જોયું છે કે આટલા વખતથી જે કતલ ચાલી રહી છે એમાં પોપ્યુલેશન કેટલનું વધ્યું છે ઘટ્યું નથી અને એમણે ગવર્મેન્ટે સેન્સસ રજૂ કર્યા એ જૂના અને અત્યારના સેન્સસમાં આટલો ફરક છે આંકડો ઉપર છે ઇટ પ્રૂવ્સ કે આ કતલખાનાની કેટલ પોપ્યુલેશન પર કોઈ એવી ઇમ્પેક્ટ નથી આવી ઉલટાનું કેટલ પોપ્યુલેશન તો વધેલું દેખાય હવે તમે શું કરી શકો તમારો કેટલ ડિપ્લિશનનો જે મુદ્દો હતો આખો માર્યો જાય પણ અરવિંદભાઈ કોને કહેવાય કોને કહેવાય ખબર નહીં એના મમ્મીએ શું ખાધું હશે કઈ બદામ ખાધી હશે એ અરવિંદભાઈએ બધા છોકરાઓને ભેગા કર્યા અને કીધું બોલો આંધ્રપ્રદેશ જવાનું છે દસ દિવસ કેટલા જણા તૈયાર છો અરવિંદભાઈ પચાસ આંગળી ઊંચી પચાસથી સાઠ છોકરાઓને આંધ્રપ્રદેશ મોકલ્યા અને બધાને કીધું દસ દિવસ મિનિમમ રહેવાનું છે ત્યાં જઈને શું કરવાનું બે બે જોડી કપડા લઈ લો અને અજાણ્યા એરિયામાં આખા આંધ્રપ્રદેશમાં બધે કૃષ્ણા જિલ્લો ગોદાવરી જિલ્લો બધે જવાનું આજુબાજુમાં વિશાખાપટ્ટનમાં બધે ફરવાનું છે તમારે જવાનું છે આખા આંધ્રપ્રદેશમાં પચાસથી સિત્તેર છોકરાઓને દસ દિવસ ફેરવ્યા દસ જિલ્લામાં પાંચસો ગામના સરપંચોની પબ્લિક મુલા વ્યક્તિગત મુલાકાત લીધી છોકરાઓએ અને એમને કીધું કે તમારે ત્યાં ગવર્મેન્ટ ઓથોરિટી છેલ્લે એનિમલ સેન્સસ માટે ક્યારે આવી હતી બધા પાંચસો સરપંચોએ કીધું કે અમારે ત્યાં છેલ્લા દસ પંદર વર્ષમાં તો કોઈ નથી આવ્યું એ કે અચ્છા તમે લખીને આપશો તો કે હા લખીને આપું દસ થી પંદર એફિડેવિટ તેલુગુમાં એમની લોકલ ભાષામાં એ લોકો લખી આપે તેલુગુમાં આટલો જાડો બંચ પાંચસો સરપંચોની લેખિત તેલગુ ભાષામાં એફિડેવિટ લીધી કે ઇન ધ લાસ્ટ ફિફ્ટીન ઇયર્સ લાસ્ટ ટ્વેલ્વ ઇયર્સ લાસ્ટ ટેન ઇયર્સ લાસ્ટ ફોર્ટીન ઇયર્સ લાસ્ટ ફિફ્ટીન ઇયર્સ અમારે ત્યાં સરકાર કોઈ એનિમલ સેન્સસ માટે કોઈ અધિકારી આવ્યા નથી આ બધું તેલુગુ ભાષામાં આટલો બંચ લઈને આવ્યા હવે જજને તેલુગુને આવડ્યા પાંચસો પાનાનું ઇંગ્લિશ કરાવ્યું અને પછી આ અને આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ટ્રાન્સલેટેડ આ ઓથોરિટી ઓથેન્ટિક લાગે માટે અને આ રીડેબલ થાય એટલે બંને ત્યાં ટેબલ પર મૂક્યા જજ સાહેબને કે સાહેબ ફેબ્રિકેટેડ રિપોર્ટ છે સેન્સસ કહે છે કે પોપ્યુલેશન વધ્યું છે પાંચસો સરપંચો કહે છે કે છેલ્લા પંદર વર્ષમાં ગવર્મેન્ટ ઓથોરિટી સેન્સસ માટે આવી જ નથી આ ફેક રિપોર્ટ છે આ રીતે ચેલેન્જ કરવો તમે સમજી શકો છો મેલ અને ફિમેલનો રેશિયો કેટલો છે આટલા મેલ કેટલ આટલા ફિમેલ કેટલ આટલા મેલ ફિમેલ રેશિયોમાંથી મેક્ઝિમમ આટલા વર્ષમાં કેટલું વધી શકે આ આંકડો જે બતાવે છે એટલું વધી જ ન શકે એ સાયન્ટિફિકલી જે પ્રૂવ કર્યું તબલા તોડી નાખે એવું સાયન્ટિફિક એપ્રુવલ આપી દીધું અને અનફોર્ચ્યુનેટલી આ બધું હોવા છતાં એ કેસમાં આપણે જીતી ન શક્યા એટલી મજબૂત લોબી હશે જે પણ એમને લાગ્યું તે પણ એ કેસમાં વિજય પ્રાપ્ત ન થયો હું તમને કહું પછી રીઝન બહુ મજબૂત લોબી હશે એક વચ્ચે એવો સમય હતો કે જેમાં એમણે એટલું આપ્યું રિસ્ટ્રિક્શન કે પચીસો થી વધારે નહીં કાપવું બે હજાર નાના અને પાંચસો જ મોટા બફેલો લેવા આ બધું રિસ્ટ્રિક્શન એમને આપ્યું પણ ટોટલી બંધ મૂકવા પર એ નહીં ગયા એક્સપોર્ટ ઓરિયન્ટેડ હતું બહારની કંપની હતી આજે લોકલ એક માણસ મરે અને ફોરેનનો માણસ મરે એની પાછળ કેવું દોડે છે આપણે બધાને ખબર છે ને કેટલાક કારણો એવા બને છે કેટલીક વાર અને એ વખતે ફોરેન એક્સચેન્જ જોતું હતું એટ એની કોસ્ટ જોઈએ છે આ સિવાય બીજું કંઈ જ મગજમાં હતું નહીં હા હવે એ હુંડિયામણ માટે થઈ અને એવો હુંડિયામણનો હડકવા લાગી ગયેલો ત્યારે જોઈએ એટલે જોઈએ એ વ્હાઈટ હોય રેડ હોય બ્લેક હોય ગમે હોય લોહી નીતરતો પૈસો એ ચાલશે જોઈએ એટલે જોઈએ બસ એ ભૂખ હતી એટલે ગમે તે રીતે કરતા હતા આમનો વિરોધ એટલો પ્રચંડ લોજિક હતું બધું જ હતું પણ કેટલીક જગ્યાએ મર્યાદા નડતી હોય એક અમે જોઈ અંદરની જે પ્રામાણિકતા આવીને આમ નીચી ભાષાએ બેસે આપણે નિષ્ઠાપૂર્વક કામ કર્યું પણ કંઈક પુણ્ય સાથ નહીં આપ્યો આપણે જીતી નહીં શક્યા પ્રામાણિકતાથી સ્વીકારવાનું ક્યારેક આપણા વકીલે નબળી રજૂઆત કરી હોય ને તો બોલ્યા હોય છે કે આપણા વકીલની રજૂઆત પણ આજે બહુ વીક હતી એ બોલે ક્યારે નહીં તો છે ને ઘણી એવું થતું હોય અરે સાહેબ ખબર જ નહીં પડી કે બધું આપણી ફેવરમાં હતું અંદર ખાને ખબર નહીં રાતોરાત શું ખેલ થઈ ગયો આખું જજમેન્ટ બદલાઈ ગયું સાહેબ આ કંઈક ખેલ થઈ ગયો છે કે રાતોરાત બસ પછી બાંધે ભારે આવું બોલી જવાનું કાંઈ ન થાય ને આમાં પાકિસ્તાનનો હાથ છે એટલે કેવું સરસ છે ડૉક્ટરને તમે પૂછો શું છે કાંઈ જ ન પકડાય છેલ્લે તો વાયરલ 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 એટલે તમે કાંઈ નથી પકડાતું તો શું વાયરલ એટલે ટૂંકમાં કર્મ છે બસ બીજું કાંઈ નથી આ એના જેવું થયું એટલે એની જેમ ક્યારે પણ બાનું નહીં કાઢવાનું નક્કર કહેવાનું કે આપણી તૈયારી ઓછી હતી આપણી રજૂઆત ઓછી હતી આ રીતે છોકરાઓને મોકલવા પાંચસો સરપંચોના એફિડેવિટ લેવાના આટલું કરવાનું આ કોણ કરે મને હજી ખબર છે એ માનતા હતા અને એમની પાસે છે ને છ એસેટ હતી જબરજસ્ત એક હતી હોમવર્ક બીજું હતું રાતના ઉજાગરા કરી ઊંઘ વેચી અને ઉજાગરાની ખરીદી કરે એવું હાર્ડવર્ક ત્રીજું હતું નક્કર પેપરવર્ક ચોથું હતું એક્સ્ટ્રા ઓળની કક્ષાનું ફિલ્ડવર્ક પાંચમું હતું જબરજસ્ત ગ્લોબલ નેટવર્ક એમને આ ખૂણે આ ખૂણે મેસેજ પહોંચાડતા આવડે અને છઠ્ઠું હતું એક્સ્ટ્રા ઓળની કક્ષાનું ટીમવર્ક એમનું ટીમવર્ક પણ એટલું સોલિડ હતું એમની ટીમમાં જે હતા કલીગ્સ એટલા એકસ્ટ્રાળની કક્ષાના સાથે એ લોકોનું બ્રેન પણ એટલું વિકસેલું એવું માસ્ટર બ્લાસ્ટર એ આમ જે ધારતા હોય ને આવી ટીમ બનવી મુશ્કેલ છે લાઈક માઇન્ડેડ માણસોની આવી ટીમ એમની એક ટેલેન્ટ હતી પિકઅપ ટેલેન્ટ જે હતી ને એક્સ્ટ્રોજી હતી અરવિંદભાઈની એ માણસને ઓળખી લે ને આમ પકડતા આવડે પકડતા આવડે એ વ્યક્તિને ક્યાંથી લે ખબર નહીં એમના કલિક અહીંયા બેઠા છે અતુલભાઈ પોતે આમ બેઝિકલી ચાર્ડ મને કહે શિખરજી ક્યાં અને એમાં કેટલા વર્ષ ત્યારે તો વર્ષના હતા પોતે હજી સીએ થયેલા એમના મિત્ર સંજયભાઈ ગાંધી માતામાં કઈ વાગેલું પાટો બાંધેલો શિખરજીમાં કંઈક ભેગા થઈ ગયા ઓ તમે અહીંયા રો છો હા જળ મંદિર પાવાપુરીમાં ત્યાં ભેગા થયા અને વાતો કરી એ વખતે તો મને કઈ અરવિંદભાઈ સાંભળતા હતા તમે જ બોલતા હતા તમે ને સંજયભાઈ ચાર દિવસ કશું જ બોલ્યા નહીં ખાલી સાંભળ્યું બધું એમનું સાંભળ્યું બધું સાંભળ્યું અને પછી લાગ્યું કે આ સોરારે પકડવા જેવો છે આ છોરાને પકડવા જવું ત્યારે હાથમાં લીધા આજે એ વાતને લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ થયા આજે પણ સાથે ટીમમાં પણ એક ઘનિષ્ઠ સંબંધ બંધાય એમને ખબર હોય કે ક્યાં માણસને પકડવાનો છે એમના આમ કહેવાય ને કે પડછાયો પડછાયો અરવિંદભાઈ એટલે કિંગ્સ હેડ્સ એન્ડ ટેલ્સ કહેવાય ને એક સિક્કાની બે બાજુ એમ પારેખ અને જોશી અરવિંદભાઈ મણિલાલ પારેખ અને રાજેન્દ્ર કુમાર કે જોશી એ જોશી સર બેસિકલી લોયર બહુ બહુ જ સોફ્ટ સ્પોકન માણસ પણ એમને થયું ક્યાં બધું કર્યા પછી ખોટા ને સાચું પુરવાર કરવા લડતો લડાવવાની મનને કાળું કરે કાળા કપડા પહેરીને ખોટા કામો કરવા પડે ક્યાં લોયર થયો બેંકમાં સર્વિસ બહુ વર્ષો પહેલા અને એ વખતે જે કાઉન્ટર પર બેઠા હોય એક કેશિયર પાસેથી લેવડ દેવડ મળે અરવિંદભાઈનું ખાતું એ બેંકમાં અરવિંદભાઈ આવે બસ એ એમની પાસેથી લેવડ દેવડ થતી હોય ને બસ એ આંખની ઓળખાણ એ આંખની ઓળખાણ અને એમાં એક બે દિવસ વાત વાત થઈ તમે શું ભણે શું 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 નહીં ને એમાં બધી વાતો થતી બસ આ એ બેંકની ખુરશી પર એમ્પ્લોય તરીકે બેઠેલા અરવિંદભાઈનું ખાતું એ બેંકમાં એ વિન્ડો પર આવે અને બસ એ બે મિનિટનો સ્માઈલ સાથેનો પરિચય આટલો પરિચય પણ એમને ત્યાં આગળ આવે ને અરવિંદભાઈ આમ કરે વ્યક્તિ લેવા જેવી છે અને ત્યાંથી એકવાર કીધું આપણે મળીએ અને કીધું એક કામ કરો નહીં તો મારી ઓફિસમાં આવી જાઓ તમે કામ કરો મારી સાથે આવી જાઓ અને એ વખતે એ આર કે જોશીને એમણે સાથે ત્યાંથી બેંક છોડાવીને સાથે લઈ લીધા અને આજ દિન સુધી છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી નોનસ્ટોપ એમના બધા કામમાં આર કે જોશી એટલે એમની મુખ્ય ધારદાર તલવાર એમ કહી શકો કે વિનિયોગ પરિવાર અરવિંદભાઈને જોશી સાહેબ વગર અધૂરું રહે એની ઓળખ જ ન હોય એમનું ડ્રાફ્ટિંગ એટલે તમે માની નાશો કે એવું ડ્રાફ્ટિંગ હોય કોઈક વખત તરત ને તરત આ હાથમાં હોય કોઈ વસ્તુ અને એનું ઇંગ્લિશ કરીને તરત આપવાનું હોય આપણે એમ લાગે કે આ ભાઈ આટલું પ્રોનાઉન્સિએશન શુદ્ધ અને કેવું સરસ ઇંગ્લિશ બોલે છે બુકમાંથી કોઈ ઇંગ્લિશ વાંચતું હોય ને ડિક્ટેશન આપતું હોય સ્ટેનોગ્રાફરને તમે ઓલી બાજુથી વિચારો તો એમ લાગે પણ તમે આ બાજુ આવીને જુઓ ત્યારે ખબર પડે આ ગુજરાતી ચોપડી છે ગુજરાતી ચોપડી વાંચે છે ડિરેક્ટલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને ડિક્ટેશન આપે છે અને એટલું સ્પીડલી લખાવે અને હું તમને ખાતરી સાથે કહું આ એક જ વ્યક્તિ એવી છે જે શશી થરૂરનું ઇંગ્લિશ સમજી શકે ને આમનું ઇંગ્લિશ એ સમજી શકે આ એ લેવલનું એ એમનું ડ્રાફ્ટિંગ હોય ને એટલે નોન ગુજરાતી નોન જૈન હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણ ભાષાના ડ્રાફ્ટિંગ તમે આજે પણ કરાવો યુ કેન નોટ મેક આઉટ કે તમે કઈ ભાષા મૂળભૂત ભાષા છે એમની એટલું એક્સ્ટ્રોનરી કક્ષાનું એમનું ડ્રાફ્ટિંગ હોય અને ધારદાર ગવર્મેન્ટને કહેવાનું હોય કે તમારી આ પોલિસી છે ને એમાં પોલિસીમાં જરા ભૂલ છે અમારી એક રિક્વેસ્ટ છે કે આ પોલિસીમાં થોડો સુધારો કરો ને વી રિક્વેસ્ટ યુ સુ રિક્વેસ્ટ વી ધ ટેક્સ પેઇંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા હિયર બાય ડાયરેક્ટ યુ ટુ એમેન્ડ ધ પોલિસી એટ ધ અર્લિએસ્ટ અમે રાજા છીએ લોકશાહીમાં આમ જે ધારદાર લખે ને એ કે ટેક્સ ભરીએ છીએ પશુઓને કાપવા માટે નથી ભરતા વી ધ ટેક્સ પેઇંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા વી બાય ડાયરેક્ટ યુ એમ એન્ડ ધ પોલિસી એટ ધ અર્લીએસ્ટ નો રિક્વેસ્ટ રિક્વેસ્ટિંગ ટોન ન હોય આ લોકોને આમ જડબે સલાક લખવાનું સાચી વાત છે ડરતા ડરતા રજૂ શું કરો ધારદાર ધાર મૂકો અમે નહીં તો પછી લીગલ એક્શન લેવાશે જ તમે કોની સામે આ લેવાશે ને કાયદો સરકાર ને અસરકાર નથી જોતું એ બધાની સાથે એ ન્યુટ્રલ છે કાયદો આપણી તરફેણમાં લડશું કોઈ નહીં પણ સામે લડશું સામે કોણ છે એ જોવાનું નહીં કંઈ વિચારવાનું નહીં એક જીગરથી રમતા અને એ રીતે કેસો ચાલે અને આવા કેસો લડતા લડતા માથે દમ આવી જાય અલ કબીરના કેસમાં હાર્યા ને હું તમને કહું અલ કબીરના કેસમાં હાર્યા અને એ વખતે જે ફાઇનલ ચુકાદો આવ્યો ને એ ચુકાદામાં બહુ માર્મિક એક વાત લખી છે એમાં લખ્યું છે કે ઇન્સ્પાઈટ ઓફ ધીસ ફેક્ટ કે ભલે અલકબી આખું બંધ નથી થતું છતાં છતાં વી ડાયરેક્ટ ધ યુનિયન ગવર્મેન્ટ ટુ રિવ્યૂ એન્ડ રીકન્સિડર ધ મીટ એક્સપોર્ટ પોલિસી એટ ધ અર્લિયેસ્ટ આખી એક્સપોર્ટ પોલિસીને એકવાર વાર રીકન્સિડર કરજો કેમ બદલાયેલા કારણો સંયોગો હોય છે તો ત્યારે ક્યારેક કરવું પડે આ એક લીટી એ જી હારમાં જીત હતી આ એક લીટીને એન્કેજ તો કરી શકીએ ને તો એમ લાગે કે બહુ મોટી દિશા આપી દીધી છે બહુ મોટી દિશા અને એક બહુ દિશા સૂચન આપ્યું જે હાર્યું આપણે એનું જજમેન્ટ એવું છે કે જેમાં એક લીટી એક પેરામાં એવું મૂક્યું છે જે આપણને બહુ અંદરથી એક આશાનું કિરણ આપે છે ભલે એ દિશા પોલિસી મેટર છે કોર્ટમાં તો ચાલે કે ન ચાલે પણ આજે એ દિશામાં કામ થવું જરૂરી છે આવો કાયદો બને અને પોલિસીમાં મોટો ફેરફાર થાય ભારત વર્ષનું ભવિષ્ય ઉગડી જાય ભવિષ્ય ઉગડી રાખવું એવું જબરજસ્ત કાર્ય થઈ શકે એક શકવર્તી કાર્ય કદાચ આપણા પ્રયત્નોની રાહ જોતું હોય બની શકે આવા નક્કર કામો આ કેસીસ લડીને કરતા દેવનારના કતલખાનામાં સામે જ્યારે કેસો ચાલતા ત્યારે મુંબઈમાં સ્પેશિયલ છૂટ મુકાયેલી એવી છૂટો મુકાયેલી કે બે સુમાર કેપેસિટી બહાર દેવનાર કતલખાનામાં કતલો થઈ શકે કેપેસિટી બાર અમુક દિવસોમાં સ્પેશિયલ દિવસોમાં અને ગમે એવી કતલો થાય એ વખતે આટલી બધી કતલ આટલા એરિયામાં કાયદાનો જાણકાર એક ટ્રક આવે ગેરકાયદેસર ટ્રક આવતી હોય ને એ તમે લિસ્ટ મળે આખું તમને કે આખું લાંબુ લિસ્ટ કે ભાઈ નાઇન્ટી સેવન હતી તો નાઇન્ટી સેવનમાં નવસો ત્રાણું વાછરડા આ ટ્રકમાંથી ને ટ્રેનોમાંથી છોડાવ્યા નાઇન્ટી એટમાં ટોટલ આટલા છોડાવ્યા કરોલીથી આખી એક રેક જતી હતી પાંચ હજાર બળદો ગેરકાયદેસર કતલ માટે જતા હતા એને છોડાવ્યા રાજસ્થાનથી બિહારથી બાંગ્લાદેશ જતા હતા આખી રેક ચાલીસ ડબ્બાની એક એવી ત્રણ ગાડીઓ ટ્રેનો ભરેલી એક એકમાં અગિયારસોથી વધારે પશુઓ અને એ બધાને ગેરકાયદેસર બાંગ્લાદેશ લાઈવ સ્ટોક એક્સપોર્ટ એ ત્યાં કપાય એને છોડાવે એ બધાને છોડાવીને પછી કબજો લઈ અને પાંજરાપોળોમાં અને બળદ હોય તો ખેતરોમાં ખેડૂતોને ખેતી પર્પઝ માટે આપી દેવાના આવા કાર્યો થતા એટલે પોતાના આટલા રાતના ઉજાગરા આટલી લડત આટલું બધું કર્યા પછી આ બધું કરીને છેલ્લે જીવોનું રક્ષણ અને સંસ્કૃતિનું જતન રોલ મોડલ જે જૂનું હતું એગ્રીકલ્ચરનું એનિમલ ઓરિયન્ટેડ એ મશીન ઓરિયેન્ટેડ ન બને એ રીતે આખી ખેતીને પ્રમોટ કરતા ને લોકોને સમજાવતા શા માટે ટ્રેક્ટર લાવ્યા છો ટ્રેક્ટર તમારું ઇંગ્લિશતાની પેટ્રોલ ડીઝલ અરબસ્તાની ધુમાડું હિન્દુસ્તાની આવા તે કંઈ ધંધા હોય શું કામ કરો છો એટલે ગુજરાતી ભાષામાં કરસનદાસ માણેકનું વાક્ય સાંભળવાનું મન થાય કે તમે તમારા ખેતરમાં ટ્રેક્ટર નથી લાવ્યા હું ટ્રેક્ટર ત્યારે લાવીશ એકવાર પોદળો કરીને બતાવે ટ્રેક્ટર ડંગ નથી આપતું અને ટ્રેક્ટર ટ્રેક્ટર નથી આપતું બસ એટલે હું બળદ લાવું છું શું જવાબ છે એમનો એક વાર પ્રોડક્ટિવિટી બતાવે અને એક વાર ડંગ વેલ્યુ આપે તો હું લાવું આવા જૂના કોર્સ મૂકે કવિતાઓ સંભળાવે અને ધારદાર રજૂઆતો કરે અને એ રીતે આવા લાખો કરોડો પશુઓને બચાવનાર એ વખતે જ્યારે ખબર પડી ને કે આવા દેવનારમાં પણ આટલું ચાલી રહ્યું છે એ વખતે દેવનારના કેસ માટે એમણે લડત ચલાવેલી એવી મેટર ચાલી અને અમુક ક્લોઝ પર અટકી ગયા હતા પછી ચુકાદો મળ્યો ફેવરમાં કે આટલી મોટી કેપેસિટીમાં તમે પરમિશન આપી શકતા નથી કારણ કે એમને ખબર હોય એક ટ્રકમાં સાતથી આઠ પશુ ભરાય નહીં એનાથી વધારે ન ભરાય એ ભરીને લઈ જાય ત્યારે અમુક નીચે ગાદી પાથળી હોવી જોઈએ સાથે ફોડર હોવું જોઈએ સાથે વેટરની ડોક્ટર હોવો જોઈએ વચ્ચે વચ્ચે એને આરામ કરવા માટે હોલ્ટ આપવો પડે ટ્રકને વચ્ચે પાણી પીવડાવવાનું ખોરાક અપાવવાનો આમ કોથળા ગુણનો ગુણો ના બાજરાની ગુણો ભર્યો એમ એક બે ત્રણ ચાર પાંચ હિપ આમ થપ્પીની જેમ એક પછી એક ભરેલા હોય બધા કાઢો ત્યારે નીચેનું તો આમે મરી ગયું હોય એવી રીતે પશુઓ ભરીને લાવે સાતથી આઠ પશુ મોટા ભરી શકો એવી કેપેસિટી ટ્રકમાં ચાલીસ ચાલીસ ભરી ભરીને લાવે મરી ગયા હોય પછી કાઢતી વખતે આમ પૂછડા ખેંચીને ટાંક ખેંચીને કાઢે ન ચાલે કારણ કે કાપવા માટે કાયદો એવો છે ને વિચિત્ર આ દેશમાં કાયદો એવો છે તમે સ્લોટર કરી શકો છો પણ ક્રૂરતા કરી શકતા નથી તમે ધારદાર છરાથી કાપી નાખો ને તો તમને રોકનાર નથી પણ તમે કાન ખેંચીને કે પૂછડી પકડવા ખેંચીને બહાર કાઢો ને તો પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ લાગે હા એક માણસ હતો કતલખાને બળદને લઈ જતો હતો અને સરખું નહોતું ચાલતું હતું લાકડી મારી એની પર કેસ ચાલ્યો અને ચુકાદો આવ્યો એક પણ લાકડી માર્યા વગર કતલખાને લઈ જવાનો તમે વિચાર કરો ખાલી આપણને આશ્ચર્ય લાગે કે કઈ જાતના ઇફ બીટિંગ ઇઝ ક્રુએલ્ટી દેન કિલિંગ ઇઝ ધ ક્રુઅલ્ટી ઇન ઇટ સિવિયરેસ્ટ ફોર્મ તમારે અટકાવવી જ પડે પણ એ નથી અટકતી આવા વિચિત્ર કાયદાઓ છે આ દેશમાં અને એ કાયદાઓને ભણીને પણ પાછા અમલમાં મુકાવે કે તમે વેટરની ડોક્ટર છે તમે સાતથી આઠ આટલા બધા ભર્યા છે હવે ખેંચી ખેંચીને કાઢો છો એને આમ લાકડી મારીને પગ તોડી નાખે એટલે કાર્યને માટે અક્ષમ થઈ ગયો હવે વિકલાંગ થઈ ગયો એટલે ફિટ ફોર સ્લોટરનું સર્ટિફિકેટ તરત મળે આવી રીતે કરી કરીને તમાકુ નાખે આંખમાં આંખ ફૂટી જાય એટલે ફિટ ફોર સ્લોટરનું સર્ટિફિકેટ તરત મળે આ રીતે એને નાકામયાબ કરી અને પછી પશુઓને કાપવાના ફિટ ફોર સોટરના સર્ટિફિકેટ લખવા વેટરની ડૉક્ટર હોય ચાર હજાર પશુને સર્ટિફિકેટ આપનારા બે હોય હવે આવા વાઇટ પાવર્સ આપણે બે જણા સોળ કલાક કામ કરે તો સોળ કલાકની છન્નુંસો મિનિટમાં બે મિનિટે એક જોવે ને તો એ અડતાલીસો પશુ અને જેટલું જેટલા પેરામીટર એને રોગ નથી એનું માંસમાંથી ખાવાથી રોગ થાય એમ નથી એને કોઈ ઇન્ફેક્શન નથી બધું એની ઉંમર એની ક્ષમતા આ બધું જોઈને પછી ફિટફળ એક એક પશુને કાયદેસર દસ પંદર વીસ મિનિટ લાગે જોતા જો ખરેખર એને લખવાનું હોય સર્ટિફિકેટ તો ઓછામાં ઓછા ચાલીસ પચાસ ડૉક્ટર જોઈએ અને કાં તો મિનિમમ અઠવાડિયું ચેક કરે ત્યારે એક દિવસ તો કોટા પૂરો ન થાય હવે આવી રીતે ધનાધન ચાલતું હોય એવા સમયે કાયદાની કલમો લગાડી લગાડીને રોક લગાવવાની અને કીધું કે આટલા એરિયામાં આટલા વિસ્તારમાં આટલા સમયમાં આનથી વધારે નહીં થાય બે જજની ડિવિઝન બેન્ચે ચુકાદો આપી દીધો અને કોર્ટ થઈ બંધ વેકેશન પડ્યું વેકેશન પડ્યું અને પછી ઓલા લોકો તો આમ ઓલા થઈ કે ન થાય સ્ટે આપી દે કેમ કઈ રીતે ચુકાદાને અમલમાં મુકાય આપણી કતલની બધી પરવાનગીઓ જતી રહી એ લોકો તરત વેકેશન કોર્ટ હોય વેકેશન કોર્ટમાં વેકેશન જજ એકલા બેસે એકદમ એરજન્સીની કોઈ મેટર હોય તો વેકેશનમાં ચલાવે બાકી કોઈ મેટર નહીં આ રાષ્ટ્રીય હિત કોઈ એવો મુદ્દો આવી ગયો કોઈ તો એ ચલાવે બાકી કોઈ મુદ્દો ચલાવે નહીં વેકેશન જજને એવો પાવર નો અને એવી ઇમરજન્સી નો હોય એકદમ ઇમરજન્સી મેટર તો લઈ લે એ લોકો વેકેશન જજ માં ગયા અને બે જજ ની બેન્ચ હતી અને બે જજ ની બેન્ચ જે ચુકાદો આપ્યો તો એને સિંગલ જજ ની વેકેશન જજે ઉથલાવી અને સ્ટે આપી દીધો કે તમે કાપી શકો છો આવું બને કોઈ દિવસ અ એક બે જજની બેન્ચ હોય એનો ચુકાદો ઉથલાવવા માટે મિનિમમ બીજા બે જજ અથવા ત્રણ જજની બેન્ચ જોઈએ સિંગલ જજ બેન્ચ ના ઉથલાવી શકે બરાબર છે હવે હું તમને ખાલી છે ને સિચ્યુએશન આપું છું જસ્ટ વિઝ્યુઅલાઇઝ એટલે તમને ખ્યાલ આવશે કે કેમાં થયું છે બહુ સારું થયું તમે પૂછ્યું એ વખતે વેકેશન જજની સામે જ્યારે આ જોશી સાહેબ છે એમની સાથે કેતનભાઈ હતા આ બધા ગયેલા અમારા મારા સાહેબની પાછળ કેસરી જબ્બામાં જે બેઠા છે ને એ આર કે જોશી રાજેન્દ્ર કુમાર જોશી જે એમના જમણો હાથ કહેવાય એમને એટલો બધો અંદરથી ખેદ હતો એ ત્યાં હાજર હતા હું તમને કહું તમે નહીં અમે કોઈ નહીં કોઈ ન કરી શકે એવી હિંમત એ લોકોએ કરેલી કોર્ટમાં હાજર હતા વેકેશન જજની સામે પાર્ટી તરીકે આવું તો પડે સિવિલ મેટર સાંભળજો સિવિલ મેટરમાં સિવિલ પ્રેક્ટિસ કરનાર ઊભો રહે ક્રિમિનલ મેટર હોય તો ક્રિમિનલ લોયર ઊભો રહે બરાબર છે કોઈ પણ પાર્ટી હોય તો રોકે સિવિલ મેટર છે સિવિલ મેટરમાં સામે બુચરસે બે ક્રિમિનલ લોયરને ઊભા રાખેલા હું તમને ખાલી જઈને સિચ્યુએશન આપું છું તમે એનાલાઇઝ કરજો એટલે તમને જવાબ મળશે કે હાઉ ધીસ હેપન કે આવું કેમ થયું બે જજની બેન્ચે ડિવિઝન બેન્ચે આપેલો ચુકાદો સિંગલ જજની વેકેશન બેન્ચ કઈ રીતે સિંગલ જજના વેકેશન જજ કઈ રીતે ઉથલાવી શકે એ વખતે એ લોકો સીધા ગયા સિંગલ જજ બેઠા છે એની સામે આપણા તરફથી જે ઉભા એ આવે અને બુચર્સ તરફથી બે સિવિલ મેટરમાં ક્રિમિનલ લોયર ઉભા રહ્યા એક હતા અશોક સરોગી જે કાયમ માટે અબુ સાલેમ અંડરવર્લ્ડ ડોન એના લોયર બીજા લોયર ક્રિમિનલ લોયર ઊભા હતા માજિદ મેમણ નાઇન્ટી થ્રીના બોમ્બ બ્લાસ્ટ કેસના એક આરોપી જેને ફાંસી થઈ ટાઈગર મેમણ એના વકીલ એ બધાના વકીલો એ હતા એ માજીદ મેમણ અને અશોક સરોગી એ બે ક્રિમિનલ લોયર એમના તરફથી ઊભેલા હતા એક બાજુ આપણે હોઈએ એક બાજુ આ બે હોય અને સિંગલ જજ હોય તમે કોર્ટ રૂમ વિઝ્યુઅલાઇઝ કરો તો તમને ખ્યાલ આવે કે સિચ્યુએશન કેવું હોય અને એ વખતે સિંગલ જજે આ બે જજની બેન્ચના ચુકાદને ઉથલાવ્યો અને થયું આવું થયા પછી હું તમને કહું કે માણસ ત્યાં બેઠો હોય ને નૌકાર ગણે હું અહીંથી એમ કેમ ઘરે પહોંચી તો એ ભગવાન હું સાત જીવ છોડાવીશ હું એક આંબેલ ધારીશ હું શનિવારે બધાને આંબેલ કરાવીશ આંબેલ ખાતામાં સો રૂપિયા છે કરીશ જાપ કરતો હોય આ સ્થિતિમાં જેવા હર્યા ને નો ઓ નો હાઉ ઇઝ ઇટ પોસિબલ વી શાલ નોટ ગીવ અપ ત્યાંથી ને ત્યાંથી સીધા એરપોર્ટ ઇન્સ્ટન્ટ ટિકિટ લીધી વી શેલ ફ્લાઇટ ટુ દિલ્હી જઈને આની પર સ્ટે વેકેટ કરાવશું ન ચાલે કેમ ચાલે આ કાયદેસર નથી એ આવું આટલું જોખમ જોયા પછી એ સુપ્રીમમાં ઉપડ્યા ફોર્ચ્યુનેટલી ફોર મેરિટ્સ અને અનફોર્ચ્યુનેટલી ફોર અસ સુપ્રીમમાં એમ કહેવાયું ત્યાં વેકેશન તું કે આ એવી ની કોઈ રાષ્ટ્રીય સ્તરની મેટર નથી કે વેકેશન જજ કેનો જ એન્ટરટેન ધીસ એકચ્યુઅલી અહીંયા કહેવાની જરૂર હતી આ પણ સુપ્રીમમાં આપણે આ જવાબ મળ્યો વી કુ નોટ વેકેટ ધ સ્ટે એટલે ત્યાં આપણું આગળ નહીં ચાલ્યું પણ આવી ફાઇટિંગ સ્પિરિટ નેવર સે ગીવ અપ છોડી દો હવે આની સામે કંઈ ન ચાલે ભાઈ કંઈ ન ચાલે એ તો છોડવાનું જ નહીં કોઈ ગમે તે થાય આપણે કાંઈ થવાનું નથી અનંત તીર્થંકરોનું પુણ્ય આપણી સાથે છે આપણે કાંઈ ન થાય એટલી બધી દ્રઢ શ્રદ્ધા અને એમની લડત એમની જે ઉત્સાહને જીગર હતી કોઈ દિવસ ઓછી જ નથી થઈ ક્યારેય આટલી બધી હિંમત અને ત્યાં જઈને લડે વખત મને હજી ખ્યાલ છે બે હજાર ને ની સાલમાં હું મને કે અમારા એક મહાત્માની જીનવચનમાંની દીક્ષા હતી ત્યારે અમે મીરા રોડમાં દસ દિવસ રોકાયેલા એ વખતે અચાનક વાત નીકળી તો કીધું કે છાપામાં છે ને તમે ઘણી વાર વાંચતા હશો કે એનજીટીએ પ્રદૂષણ ઓકનારા અને ધુમાડો ફેલાવનારા બસોને પંચોતેર એકમો બંધ કરાવી દીધા એકસો ને પંચાવન ઇન્ડસ્ટ્રીયલ એકમો બંધ કરાવી દીધા આ એટલે વળી શું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ હવે એ લોકો આ આવળી કઈ બોલાત છાપામાં ઘણી વાર આવતું હોય આપણે વાંચીએ વોટ ઇઝ ધીસ એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દે હેવ ઇક્વિવેલન્ટ પાવર્સ ટુ ધ હાઈકોર્ટ એટલા સ્ટ્રોંગ પાવર છે એ લોકોને અને પર્યાવરણના મુદ્દે એ લોકો સક્રિય હોય આ વિચાર આવ્યો કે આપણે કામ કરીએ તો આ દેવનાનું સારું કંઈ દસ પંદર સુધી ચાલતું નથી એક કાગળ લખ્યો એનજીટીમાં કે દેવનાર કેસમાં આટલું પોલ્યુશન આટલું બધું મટન આટલું આ આટલું પાણી પાણી એના માપ કાઢીને બધા એના કેમિકલ એનાલિસિસ સાથેના રિપોર્ટ્સ એ સેમ્પલ્સ બધું મોકલ્યું કે એના રિપોર્ટ્સ છે આ બધા પ્રૂફ એમને મોકલ્યા તમે નહીં માનો સખત જોખમ હોય છે બધા પ્રૂફ ભેગા કરવા બહુ મોટું જોખમ હોય છે આખી ટીમ ઉતરી હતી ત્યાં આગળ અને ત્યાં આગળ આખી રાત પેટ્રોલિંગ કરે રાત્રે બારથી ચાર સોસો દોઢસો દોઢસો બસો બસો ટ્રક ભીન પશુ આવે અને એ ત્યાં આગળ દેવનારમાં કપાતું હોય બધું દેવનાર કેપેસિટી વધારવા માગે છે અને એ લોકો લોજિક આપે છે કે વી આર રનિંગ ઇન અ લોસ એટલે અમને છૂટ આપો તો આમનો તર્ક હતો બહુ સરસ કે યુ આર અ સર્વિસ યુનિટ સર્વિસ યુનિટ એટલે દેવનારના પોતાના કોઈ પશુ નથી પાંચ પશુ લઈને આ ઘઉં દળવાની ઘંટી હોય ને તમે પાંચ કિલો લઈને આવો તમને પાંચ કિલોના પૈસા લઈને દળી આપે તમે વીસ કિલો લાવો વીસ કિલોના પૈસા લઈને દળી આપીએ ઘંટી સર્વિસ યુનિટ કહેવાય એ કમર્શિયલ યુનિટ નથી તો સર્વિસ યુનિટ કેન નેવર ગો ઇન લોસ મારે ક્યાં મારું રોકાણ છે અને ઇફ આઈ એમ રનિંગ અ લોસ આઈ કેન હું ફીસ વધારી શકું છું ને હું કિલોના પાંચ તમે દસ રૂપિયા લઈશ મને ક્યાં ફરક પડે સર્વિસ યુનિટ લો તો તમે સો પશુ લઈને આવ્યા કાપવાના પૈસા તમારે આપવાના હું ખાલી પ્રોવિઝન આપું તમને શ્રોટરનું મારા પોતાના કોઈ પશુ નથી બહારથી માણસો આવે મારા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે બસ આ રીતે છે તો યુ આર અ સર્વિસ યુનિટ યુ કેન નેવર રન ઇન અ લોસ રેઝ ધ ફીઝ પચાસ પચાસ ટકા ફી વધારો કરવો પડે એવું કમ્પલ્શન એમને નાખ્યું એ બોલવા ગયા કે અમે રનિંગ લોસમાં રન કરીએ છીએ એટલે અમને છૂટ આપો તો લોસમાં રન કરો છો તો તમે ફી વધારો મ્યુનિસિપલ કોર્પોરેશન લોસ બેર કરવા માટે પૈસા આપે સેમાંથી આપણે ટેક્સ ભરીએ એમાંથી એના માટે આપીએ તમે ફી ભરો વધારે સખત ફી વધારે કરાવી દીધા પહેલાં તો એ સમય હતો ત્યારે બાર આનામાં રૂપિયામાં કપાતું તો પશુ એવા સાવ એક રૂપિયાની પૂરી ફી નહોતી લોસમાં જ ચાલે ને પછી કોના પૈસા ચાલે અને આ રીતે કડક કાયદાઓ કરાવ્યા એ પછી પણ જ્યારે ન ચાલ્યું એનજીટીમાં ગયા એનજીટીમાં ગયા ત્યારે પણ જોયું બધા પુરાવા જોઈએ હાઈકોર્ટમાં મૂકવાય ત્યારે પુરાવા જોઈએ આખી યુવાનોની ટીમ રાત્રે ગાડીઓ લઈને બધી આજુબાજુમાં ગોઠવાયેલી ટ્રકો આવે ટ્રકના નંબર ટ્રક ટ્રક ડ્રાઈવર ટ્રકમાંથી પશુ ઉતરે પાછળથી આખી વિડિયોગ્રાફી કરવાની અંધારામાં એ વખતે સાધનો કેવા એ વખતના એવા કેમેરા હું વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરું છું એ ત્યારે કે ફોરના એ બધા સાધનો નહોતા ને કે કેવા કેમેરા જોઈએ બધું લેવાનું એટલે એ એવી રીતે લેવાનું કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બાર પંદર અઢાર વીસ બાવીસ પચીસ ચાલીસ આ ટ્રકમાંથી ચાલીસ ઉતરાય યુ કેન મેક આઉટ કે ચાલીસ આવ્યા કઈ રીતે ટ્રકમાં પછી ટ્રકની સાઈઝ બતાવવાની આ ટ્રકમાં ચાલીસ કઈ રીતે ભરી શકાય એ જે ઢસળીને ઉતારે એ બધું પકડાવવું જોઈએ આ બધું કરવાનું અને આ બધું કરવામાં ક્યાંક જોખમ થઈ ગયું ને તો મુશ્કેલી થઈ જાય આમ છે ને આગ છેડેથી આ છેડે એંસી એંસી સો સો ટ્રકો ચેકપોસ્ટ પડે લાઇન શરૂ પહેરી ખ્યાલ નહીં રહ્યો સાડા પાંચ છ વાગી ગયા સેજ અજવાળું થઈ ગયું થોડુંક યુવાનોને પણ ખ્યાલ નહીં રહ્યો નીકળી જવાનું હતું અને આટલું સાડા પાંચથી છ સુધી આખી લાઈન અને આ બધું લાઈન વચ્ચે આટલી જ જગ્યા અને એમાંથી હવે ગાડીઓ રિવર્સ ગાડીને ભગાવાની હતી સીધી એમાં બધા નીકળી ગયા હતા એક યુવાનની ગાડી અટકી ગઈ હવે એ નીકળ્યા કોઈ એ કોને કોને એ કોકે જોયું હેફટી માણસ લુંગી પહેરેલી આમ લુંગી પકડીને એ વચ્ચે આવીને પડે આ બધું આખી ટ્રકની લાઈન આ બધું આખી ટ્રકની લાઈન અને વચ્ચે જગ્યા હતી એ ગાડી નીકળે એટલી વચ્ચે સીધો આવીને ઉભો રહી ગયો તમે ગાડીમાંથી બહાર નીકળો ને તમારું શું થાય કચુંબરથી જાય અને એ વખતે બાવીસ વર્ષનો છોકરો ભગવાને સુજાડ્યું દિમાગ અને શાસન દેવની કૃપાને શું સૂજ્યું ખબર નહીં એકદમ ગાડી ત્યાં આવી અને અટકી અને જેવો સામે ઉભો રહ્યો પંદર વીસ ફૂટ દૂર પેલો ઉભો રહી ગયો વચ્ચે આટલી પંદર ફૂટની જગ્યા એક જ ગાડી જઈ શકે ડબલ વે નહોતો બે બાજુ ટ્રકોની લાઈન નો વે રિવર્સ જવાયું નથી પાછળ હવે આગળ વધી શકાય એમ નથી પંદર ફૂટ આગળ ઊભો રહી ગયો ગાડી ઊભી રાખી દીધી તરત બહાર નીકળ્યો કેમેરો લીધો ફોટો પાડવા માંડ્યો બહાર નીકળીને બહાર નીકળ્યા પછી શું થાય જે થવું હોય તે ફોટો પાડવા માંડ્યો એને થયું હા ચાલા પોલીસ કે ડિટેક્ટિવ એજન્સી છે ભાગી ગયો જેવો ભાગી ગયો એટલે તરત બેસીને ગાડી ભગાવી નાખી અને ભાગી ગયો બહુ આ સત્ય ઘટના છે પણ તમને કોઈ છે ને એક્શન મુવીની થ્રીલ સીન હોય ને એવું લાગે આ રિયલ ફેક્ટ અને આ રીતે જાન બધા પ્રૂફ રજૂ કરવાના માટે ભેગા કરવાના હતા જાનના જોખમે આવા પ્રૂફ લીધેલા એક ગાડીની પાછળ પેલો પડ્યો ગાડી લઈને તું જઈશ કે પીછે એ ત્યાંથી પવઈ ને દેવનારથી ક્યાં નીકળ્યો ને ત્યાંથી આમ ને ત્યાંથી પહેલાં લિંક રોડ પર ને પછી કુર્લાને ને મુલુંડ મુલુડને ક્યાંનો ક્યાં ગયો બોલો પાછળ પાછળ ફર્યા કરે પછી તો પેલા એનું પથ્થર ફાડી નાખી માગત થયું કે ક્યાં ઘુમાવે છે ગાડી આમ વચ્ચે લાવીને આગળ ઊભી રાખી દીધી અને ઊભો રહ્યો હે ક્યાં કરતા क्या करता है मैं घूमने निकला हूं क्या घूमने निकला है ये टाइम है रात को घूमने निकला तो दिन को घूमने निकलू क्या तू तो घूमने निकला है हाँ तो घूमने निकला है ये मेरी गाड़ी है मैं घूमने निकला हूँ आपको क्या दिक्कत है हम जवाब आपका छोकरा है तू तो घूमने निकला है हाँ तो मैं घूमने निकलू आपको क्या आपको कोई तकलीफ है क्या मैं घूमने निकला तो मेरी खुद की गाड़ी में कोई आपको कोई तकलीफ है क्या खाली खाली घूमने निकलता है घूमता है और घुमाता है इनको પણ ત્યારે ગભરામણ થઈ જાય સામે ઓલા આવીને ઉભો રહે અને ચેલેન્જિંગ ટોનમાં પૂછ્યું તો સવારે ટોનમાં જવાબ આમે ઘુમને નીકળાવું ઘૂમને બી નીકળવું ઘુમાડને બી નીકળાવું પણ જવાબ આપીને પણ હેમખેમ પાર પડ્યા આંખ મીચીને કોઈ જોખમ કરતા નહીં તમારી પાસે તેવડ હોય તો આ સાંભળીને કૂદી ના પડતા ગમે ત્યાં હા એટલે આ ખાલી સાંભળવાનું છે સાંભળીને બધું કરતા નહીં પાછા હા આ આ જોખમ છે એટલે આ બધી વસ્તુ હું બોલું ને તો આમાં સ્ટેટમેન્ટ ભલે ન હોય પણ એ સ્ટેટમેન્ટ સમજી લેવાનું ઈસમે હા આદત લગ્ન કે આર્થિક જોખમ સમજી લેવાનું તમારે એટલે જોખમ સમજીને આ રીતે આ પ્રૂફ ઉભા કર્યા બધા રજૂ કર્યા દેવનારના કેસમાં બહુ ચાલ્યું સિવિલ કેસ ક્રિમિનલ કેસ અને એનજીટીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કાગળ લખ્યો કે અમારી પાસે પૂરતા પૂરા છે કે પ્રદૂષણ એટલું ફેલાય છે પાણીનું હવામાનનું અને તરત અટકાવવું પડે એમ છે આટલા છ છ હજાર પશુ એક્સપોર્ટ યુનિટમાં કપાય ને રાઉન્ડ ધ ક્લોક આટલા કપાય પશુઓ હજારો આની સામે કોઈ રોક લગાવનાર નથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાંથી થોડા સમય અઠવાડિયા પછી જવાબ આવ્યો દિલ્હીથી કે અમારું ઝોનલ યુનિટ વેસ્ટ ઝોનનું પુના ખાતે હમણાં જ ખુલ્યું છે અમારો તમારો પત્ર અમે ત્યાં રીડાય કર્યો છે નો નીડ ટુ વિઝિટ દિલ્હી યુ કેન કન્સલ્ટ ઇન પુણે તમે પુના જઈને ત્યાં એમની સાથે વાત કરો વેસ્ટ ઝોનનું યુનિટ ત્યાં છે અમે ઝોનલ યુનિટમાં આપ્યું છે તમારો કાગળ અને ત્યાં પુણે ખાતે એમણે વાત કરી બે હજાર તેર ડિસેમ્બર એમની સાથે વાર્તાલાપ કર્યો એમને કેવડાવ્યું કે આર યુ શ્યોર તમે જે આપ્યું છે યસ સર બેગ ભરીને પુરાવા છે તો આ તારીખે આવી જાઓ આવી શકશો તો કે યસ કેતનભાઈ કેતનભાઈ મોદી અને આર કે જોશી એ લોકો પુના ગયા પુના ઉપડ્યા અને ત્યાં ગયા અને એનજીટીના નેશનલ ટ્રીબ્યુનલના જે જજ હોય એમણે એ દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને હાજર રહેવાનું કીધું આવી જાઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ તમે શું કરો છો તમે દેવનારમાં એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલે છે આટલી ગંદકી ફેલાવો છો આટલું આ કરો છો દૂર કાઢી નાખી પેલા ત્યાં જઈને કીધું તમારી પાસે પુરાવું કે બધા પુરાવા આપ્યા બધા પુરાવા આપ્યા પછી અને ઓલા લોકો કે સાહેબ 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 એક મિનિટ કે જો તમે નહીં સાચવી શકો તો હું થાળે મ્યુનિસિપલ કોર્પોરેશન આપી દઈશ બંધ કરાવી દઈશ કાંઈ પણ કરી નાખીશ તમે ન કરી શકો અને આજે ને આજે હું ચલાવીશ આ વસ્તુ તમે મને કહો કે સાહેબ આટલા બધા બુચર્સની આજીવિકાનો પ્રશ્ન છે નથિંગ એટ ધ કોસ્ટ ઓફ પબ્લિક હેલ્થ માઇન્ડ વેલ પબ્લિક હેલ્થના ભોગે કાંઈ નહીં ચાલે એકદમ દિમાગમાં હતું પછી કે આજે ને આજે હું હિયરિંગ લઉં છું આર યુ રેડી બોલો વકીલ આવેલો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓકે આમને પૂછ્યું આર યુ રેડી યસ સર તો તમારો વકીલ બોલો તો વકીલ હતો મ્યુનિસિપલ કોર્પોરેશનનો એમને પૂછ્યું તમારો વકીલ તો કે સાહેબ પાર્ટી ઇન પર્સન સ્વયં આઈ શેલ આર્ગ્યુ ઓકે વેલ આવી જાઓ મળવા ગયા તા આ તો મેચ જોવા ગયા હતા અને પેડ પહેરાવી દીધા રો રમવા આવો મોટેરામાં જવું ને મોટેરામાં રમવું બે માં બહુ ફરક છે એ તો જોવા ગયા હતા અને બેસાડી દીધા સાહેબ પાર્ટી ઇન પર્સન આઈ શેલ આર્ગ્યુ અને જોશી સર પોતે વકીલના લેવાસમાં આવી ગયા હી વોઝ વેલ પ્રિપેર્ડ કોઈ તૈયારી નહોતી પણ તૈયારીની જરૂર નહોતી અને બેસી ગયા સવારથી સાંજ નોન સ્ટોપ દલીલો ચાલુ સાંજે સાડા પાંચ વાગે ચુકાદો આ તારીખ પહેલી જાન્યુઆરી એટલે તરત ચાર દિવસ પછી ડેટ આપી આ તારીખથી દેવનારનું એક્સપોર્ટ યુનિટ હંડ્રેડ બંધ મને બંધ જોઈએ રોજના છ હજાર પશુઓ કપાય એક્સપોર્ટ પર્પઝ માટે રાઉન્ડ ધ ક્લોક અને એ બંધ થયા જેવું જજમેન્ટ આવ્યું ને યુરેકા 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 શું કામ થઈ ગયું સવારે આપણે તો આમ વિચાર કરતા હતા કે આજે શું થશે સાંજે તો જીત હાથમાં આ તો અચાનક બોલરને મન થયું કે ચલો રાઉન્ડ ધ વિકેટને બદલે ઓવર ધ વિકેટ જઈએ અને એમણે સ્ટાન્સ બોલિંગનો ફેરવી નાખ્યો અને એનજીટીનો રૂટ લીધો અને વિકેટ મળી ગઈ આ કેટલા વખતથી ટ્રાઈંગ પાર્ટનરશીપ તૂટતી નહોતી અને આ સીધો બ્રેક થ્રુ મળ્યો એટલા ખુશ પણ જરા પણ હોશ ગુમાવીને કામ ન કરે ચલો આ લોકો જશે જ ઉપરની કોર્ટમાં એટલે આપણે તરત સુપ્રીમમાં એપ્રોચ કરીને કેવિએટ ફાઇલ કરો કારણ કે આ લોકો સ્ટેલ આવશે જ અને દિલ્હી પહોંચ્યા અને કેવીએટ ફાઇલ કરી કેવીએટ ફાઇલ કરે એટલે એક પક્ષ સુપ્રીમમાં જાય હારનારો પક્ષ તો આપણને સાંભળ્યા વગર એક્સ પાર્ટી જજમેન્ટ ન આપી શકે બિકોઝ મેં કેવિએટ ફાઇલ કરેલી છે એક ટેકનિકલી કેવિએટ ફાઇલ કરેલી હોય તો કમ્પલસરી તમને સાંભળ્યા વગર એક પક્ષીએ ચુકાદો ના પાય એને સ્ટે પણ ન મળે આ લોકો કેવીયટ ફાઇલ કરીને બહાર નીકળ્યા અને ઓલા લોકો અંદર આવ્યા એક કલાક મોડા હોત તો સ્ટે લઈ લીધો હોત આ લોકો ઇન ટાઈમ હતા ત્યાં અને કેવીયટ ફાઇલ થઈ ગઈ એટલે સાંભળવું જ પડે ત્યાં જઈને સત્તાવન દિવસ ત્યાં સત્તાવન દિવસ એટલે ઓલમોસ્ટ બે મહિના લગભગ સાડા ત્રણ લાખ પશુઓ બચ્યા નથી એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સક્રિય થયા નથી કોઈ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો જે સ્થિતિને જોઈને અહીંયા સ્ટે મુકાયેલો એ જ સ્થિતિ હોવા છતાં ત્યાંથી આ ચુકાદા પર સ્ટે અપાયો તમે એક્સપોર્ટ યુનિટ ચાલુ કરી શકો છો હવે આપણે એ સ્ટેને વેકેટ કરાવવો પડે આટલા વર્ષો થયા લડત ચાલે છે હજી સ્ટે વેકેટ નથી કરાવી શક્યા કેટલા સ્ટ્રોંગ લોબીની સામે આપણે લડત ચલાવવાની હોય છે ને પણ અમે જ્યારે અરવિંદભાઈને પૂછ્યું હતું જોશી સરને પૂછ્યું હતું કે તમને એમ શું થાય સાહેબ ચોક્કસ દુષ્ટ તત્વોનું આ કાળમાં બળ વધારે હોય છે આપણે વિશ્વાસ શ્રદ્ધા અને પુરુષાર્થ ત્રણમાંથી એકેને નબળા નહીં પડવા દેવાના સાહેબ છેલ્લે હોંસલો ટકાવવા એક એક પોઝિટિવ સેન્સનો મારી પાસે પાવર છે કે સાતાવન દિવસના રોજના છ હજાર લેખે લગભગ ત્રણ લાખ ને પાંત્રીસ હજાર પશુ આપણા થકી બચી ગયા એનો આનંદ છે એનો ચોક્કસ આનંદ છે બકરી દ આવે ચાર ચાર હજાર રૂપિયામાં એક એક જીવ છોડાવવા જવું સાહેબ પંદર પચીસ કરોડ રૂપિયા આપીને જીવ બચાવી શકું રૂપિયાનો ખર્ચો અને એનજીટીમાં ચુકાદો જ્યારે આવેલો ત્યારે વિથ કોસ્ટ કે ધીસ ઇઝ પ્યોરલી અ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન આ પબ્લિક ઇન્ટરેસ્ટમાં થયેલું લિટિગેશન છે પે ફોર ઇટ આ લોકોને થયેલો સાડત્રીસ હજારનો ખર્ચો તમારે આપવાનો એ પાછો લઈ આવ્યા એકે રૂપિયો ખર્ચ્યા વગર દસ કરોડનો માલ બચાવી લીધો અને જીવ દે આટલી મોટા પાય થઈ અબજો ને અબજો એનો આનંદ તો પાર નહીં એટલે જે નક્કર કામો થાય ને આપણે લાગે કે એક કલમની તાકાત પેન ઇઝ માઇટીયર દેન સ્વોડ આ તમારે સમજવું હોય તો આ લોકોને જુઓ વિનિયોગ પરિવારને જાણો અને આ કાયદાકીય લડત દ્વારા હવે તમને ખબર પડે કે આઉટ ઓફ ધ બુક્સ લર્નિંગ અને પરફોર્મિંગ કોને કહેવાય કોઈ કોઈ સમજ્યા નથી અરવિંદભાઈ કે કાયદો ભણ્યા નથી પણ એમને પોતાને બસ મનમાં અંદરથી ધગસ પોતે પોતે અંદર ઊંડા ઉતરીને કઈ કલમ લાગે અને એટલા ડીપલી સ્ટડી કરે ટીમ એવી જોરદાર બનાવેલી અને આ બધા કાયદાઓની સામે પડીને આ બધું કરવાનું આટલા હા वाई। हम्म। तो अगर मीट पे अगर बैन रख जाता है, तो इंडिया को मेजरली फिनैंशियल लॉस बहुत ज़्यादा होगा। एंड इन कंपेयर टू दैट अगर अपन मीट बंद मतलब नहीं करते, तो इट वुड बी अ बेटर फिनैंशियल एस्पेक्ट के देखा जाए, तो इट इज़ अ नॉट अ विन-विन सिचुएशन फॉर इंडिया। समझाऊँ ये फॉरेन एक्सचेंज माट एक, मा एक बहुत मोटू रेवेन्यू जनरेटर है बराबर ऑफकोर्स जीवदारी भावना ने साइड में राखी ने उसको बाजू पर रखते हुए हम ये सोचते हैं फिर भी एक बात आप गौर से सुनिए और गूगल में तलाश कर लीजिए मेरा ख्याल है तब तक 91 में सिचुएशन कुछ अलग सा था जब अपने पास देश के पास फॉरेन एक्सचेंज इतना ज़्यादा नहीं था आज की परिस्थिति ये है कि गवर्नमेंट ऑफ इंडिया शायद लास्ट ईयर के रेवेन्यू के हिसाब से टेक्सटाइल uh, एक्सपोर्ट में से करीबन 1.30 एक करोड़ तीस लाख एक लाख तीस हजार करोड़ का रेवेन्यू जनरेट करती है पर ईयर पर एनम। गारमेंट एक्सपोर्ट में से एक लाख नब्बे हजार करोड़ का रेवेन्यू जनरेट करती है डायमंड एक्सपोर्ट में से सवा तीन लाख करोड़ का रेवेन्यू जनरेट करती है और सॉफ्टवेयर एक्सपोर्ट में से साढ़े पंद्रह लाख करोड़ का रेवेन्यू जनरेट करती है और उसके सामने मीट एक्सपोर्ट में से सिर्फ उनतीस हजार करोड़ का रेवेन्यू है इज अ वेरी मीगर फिगर बराबर है अगर हम ये देखें उन्तीस हजार करोड़ बिग फिगर है मोटो फिगर लगे पर कंपेरेटिवली तुम्हें जुओ एज कंपेयर टू द फिगर्स ऑफ डायमंड एक्सपोर्ट रेवेन्यू सॉफ्टवेयर एक्सपोर्ट रेवेन्यू टेक्सटाइल एक्सपोर्ट रेवेन्यू गारमेंट एक्सपोर्ट रेवेन्यू उसके सामने देखे ये सब मिलकर ये चार एलिमेंट मिलकर कम से कम 22 से 23 लाख करोड़ का इयरली पर एन रेवेन्यू जनरेट होता है बाईस तेईस लाख करोड़ उसके सामने उन्तीस हजार करोड़ और अभी ये 29, करोड़ भी अगर आता है तो आने दो ना हमको उसको कैंसिल क्यों करना ये आता नहीं है। इतनी कतल होने पर खाद तो जो रहता है वो नहीं मिलता हमको तो केमिकल फर्टिलाइजर इंपोर्ट करना पड़ता है केमिकल फर्टिलाइजर इंपोर्ट वैल्यू एक साल की लास्ट ईयर की एक लाख चालीस हजार करोड़ की केमिकल फर्टिलाइजर की इंपोर्ट वैल्यू है और वो इतना कॉस्टली है लाने कर लाने पर भी कि फर्टिलाइजर्स दे के नॉट एफोर्ड फार्मर्स तो फार्मर्स को सब्सिडी दी जाती है सब्सिडाइज रेट पे एक लाख चालीस हजार करोड़ का खाद इंपोर्ट करने का क्योंकि ये कत्ल कर दी जो डंग फ्री कॉस्ट फ्री मैन्यूअर मिलता था वो गया और उसको अफोर्डेबल रेट पर लाने के लिए साठ करोड़ की सब्सिडी फार्मर को देना उसके बजाय कत्ल ना करना ये इकोनॉमिक हिसाब से भी अच्छा है बराबर

પર્પઝ એના માટે એને કોઈ વેહિકલ પૂલ કરવા માટે કામ નથી લાગતું પછી એ બિરઉપયોગી થાય પછી ઈ કે નો એનિમલ ઇઝ યુઝલેસ બિકોઝ ડંગ વેલ્યુના હિસાબથી એના લાસ્ટ બ્રેથ સુધી એ યુઝફુલ છે આ એની ઇકોનોમિક વેલ્યુ એમણે જે કાઢીને એના કારણે બધે જીત્યા છે આ વેલ્યુ કોઈ કાઢી નહોતું શકતું એ પાણી દૂધ આપે છે એ ભાર વહન કરે છે તો ઉપયોગી છે બાકી નહીં એ ડંગ વેલ્યુના કારણે જે કરીને આજે તો ઓર્ગેનિકનો મહિમા છે એક 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 સ્ટેટ એક એક આખું સિક્કિમ ઓર્ગેનિક ફાર્મિંગ પર ચાલે સિક્કિમમાં એક આટલું પણ ફાર્મિંગ નથી કેમિકલ એલાઉડ નથી અને ભા ગુજરાતમાં હવે શરૂ કરી રહ્યા છે એક એક એરિયાવાઈઝ પાંચ વર્ષ પછી તમે જોશો કે ધીમે 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 એ લોકોનો નક્કી કર્યું છે કે પાંચ સાત વર્ષની અંદર આખા ગુજરાતમાં નો કેમિકલ ઝોન કરવી અને ટોટલ ઓર્ગેનિક ફાર્મિંગ પર લઈ જવું આ સરકારે નક્કી કર્યું છે પાંચ વર્ષ સુધી જો આ ચાલશે ને તો તમે જોજો કે પાંચ વર્ષ પછી ટોટલ એગ્રિકલ્ચર કેમિકલ ફ્રી હશે અને કેમિકલ ફ્રી ગુજરાત એ દસ વર્ષ પછી કેન્સર ફ્રી ગુજરાત બને હંડ્રેડ પર્સન્ટ એટલે એટલી બધી જડબેસલાક રજૂઆતો ત્યાં થતી એનજીમાંથી આવા ચુકાદા આવે અને તરત બંધ થાય સત્તાવન દિવસે થાકી પણ જાય ને માણસ હિંમત ના હારે બધું હૉસલો ટકાવાનો હાર્યા પછી ડિપ્રેસ નહીં થવાનું બમણા જોરથી પાછા બીજા કામે લાગવાનું અને કોઈ ફિલ્ડ છોડવાનું નહીં શાસનની લાગણી છે એટલે જ્યાં જીવદાનું ક્ષેત્ર તો હોય ચલો આ તો બરાબર જ છે તેર તેર તળાવોમાં મત્સ્યોદ્યોગ મોટા પાયે ચાલે કચ્છમાં એવી રીતનું આખું જોગવાઈ થયેલી કાયદાકીય લડત ચલાવીને એક પણ મચ્છીમારી તળાવમાં ન થાય એ કચ્છના તેર તળાવોની મચ્છીમારી એમણે બંધ કરાવેલી આવી રીતે તો નાના મોટા મહારાષ્ટ્રમાં એક મહાત્માને સહકાર લઈ અને મુરબાડ ને એ બધા એરિયામાં નાના નાના સિત્તેર કતલખાના ઉપર રોક લગાવી દીધેલી આવા નાના મોટા તો કંઈક કામો કરી દીધા ન્યુમરસ એ તમે નંબર ગણી જ ન શકો એટલા જે મેઇન મેન ઇસ્યુઝ યાદ આવ્યા જે કેસેમાં પાંચસો પાંચસો પાના ભરીને છે લિટરેચર મેં વાંચ્યું છે આમ પીધું છે આમ ગટગટાવીને એવો આનંદ માણ્યો છે અમે ત્યારે એ બધા કિસ્સાઓમાં મેં અંદરથી ભળેલા એટલે એનો આનંદ છે એમ આ બધી કન્ટેન્ટ છે ને અમને લોકોને તમે અડધી રાતે પૂછો મને મોઢે હશે કારણ કે અમે અંદર ઉતરેલા હતા અને આખી ટીમ જે રીતે ઉતરેલી જોઈ છે ને કદાચ એમ લાગે કે પ્રભુના શાસનમાં કોઈ ખૂણામાં આવા લડવૈયા જીવદયાના ક્ષેત્રમાં આવા જાનબાઝ સૈનિકો જોવા પણ નથી પામ્યા કે જે હિંમતથી સિત્તેર બોતેર પંચોતેર અઠ્યોતેર એંશી બ્યાસી વર્ષની ઉંમર હોય કલમ એની ધાર ગુમાવે નહીં તમે ધોની ધોની છે પણ બાવીસના હોય ને બેતાલીસના થાય ફરક તો પડે ને રિફ્લેક્સિસમાં પણ એ બોતેરના હોય કે બ્યાસીના હોય બાણું વર્ષે એક્સપાયર થઈ ગયા હજી પંદર વીસ દિવસ પહેલાં પહેલાં કોઈક મળેલા સંપન્ન મહાત્મા મળેલા એમને લાગ્યું સાહેબ તમારે ટાઈમ છે સાહેબ હું આ બધું કરાવું તમને તમે કરી દો સાહેબ આ જરૂરી છે આ જરૂરી છે સાહેબ સાહેબ એકવાર આગમની બધું ભણી લો બહુ કામ લાગશે હું કરાવું બોલો વર્ષની મહિના પહેલા કોક મહાત્માને કીધું છે એમને એટલે એમને એમને લાગ્યું નથી એમને બાણું વર્ષે પણ એમને એમ જ હતું કે હજી પણ જો કરાવતું હોય તો કરી લે કારણ કે ગડપડમાં બધું નહીં થાય હું વારંવાર કહું મારા પિતાજી મહારાજને જોયા છે એમને ધેટ ઇઝ માઇન્ડ વીક નબળો એ ઘરડો એ કે જેનું મગજ નબળું હા માઇન્ડ એજ બોડી એજ અને મેન્ટલ એજ આખી જુદી જુદી છે આ બોડી એજ પાંત્રીસ વર્ષની હોય બર્થ એજ ચાલીસ વર્ષની હોય અને માઇન્ડ એજ પાંસઠ વર્ષની હોય ચાલીસમાં વર્ષે પાસઠનો લાગતો હોય નહીં થાય મારથી નહીં થાય આમ નીટની એક્ઝામ હોય ને નહીં થાય મારથી નહીં જ થાયથી નહીં જ થાય વીસ વર્ષની દીકરી હોય ને આ સિત્તેર વર્ષના મણીબેન કહેવાય સો ટકા એ દીકરીનું નામ ગમે તો હોય નહીં થાય મારથી નહીં થાય આ વખતે સેકન્ડ એપ્ટેન્ટમાં હું બે ગ્રુપ તો નહીં જ કરી શકું આ છોકરો ખરેખર બોતેર વર્ષનો કહેવાય એની સ્પિરિટ પોતાના ફિલ્ડમાં પણ નથી નેવર સે ડાય સ્પીડ એવી હતી સામે કોણ છે એ જોવાનું જ નહીં ને સામે કોણ છે આપણી સાથે કોણ છે જો એક વસ્તુ સમજી રાખો કે વેન યુ રિયલાઇઝ વોટ ઇઝ વિધીન મી અને હુ ઇઝ બિસાઈડ મી નેવર બી અફ્રેડ ઓફ હુ ઇઝ અગેન્સ્ટ મી કોઈ દિવસ ડરવું નહીં ઓ દિવસ ડરવું નહીં